પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો ફરીવાર તમારું બધાનું સ્વાગત છે આપણી ચેનલ અંદર હું છું આજે તમારી સમક્ષ એક સરસ મજાનો વિડીયો લઈને આવી રહ્યો છું આજે જે આ ગા તમને જે જોવા મળી રહી છે એ સાબરમતી આશ્રમ ગીર ગૌશાળા જે ઝી આર વન જીરો જીરો જે પેલા જી નવ નામનો જે ખૂટ હતો એની આ વાછરડી છે હાલ એનું દૂધનું ઉત્પાદન પશુપાલક મિત્રો તમને જણાવી દઉં તો સાડા આઠ લીટર પહેલાં વેતરની અંદર સાડા સાત લીટર અને હાલ આ ત્રીજું વેતર છે અને અત્યારે સાડા આઠ લીટર દૂધ છે ખૂબ સારું મિલ્ક પ્રોડક્શન છે આ ગાનું અને આજે જે તમને આ વાછરડી જે તમને એની ડિટેલ્સ તમને આપીશ પશુપાલક મિત્રો કે તમે સાબરમતી આશ્રમ ગીર ગૌશાળાના જે બીજદાન કરાવડાવતા હોય એમાંથી આ બીજદાન છે એ છે જી વન ઝીરો ઝીરો પચાસ એક ઓગણપચાસ ખૂબ સારી વાછરડી છે અને એનું પરફોર્મન્સ તમે જોઈ શકો છો એનો કાન એનું માથું એની જે કામળો છે એની હાઈટ એનો ગ્રોથ પ્રમાણે બહુ ખૂબ જ સારી વાછરડી છે તમે પણ તમારા પશુની અંદર જીઆર વન ઝીરો ઝીરો પચાસ એક ઓગણપચાસનું ઇન્જેક્શન દેવડાવો તો ખૂબ સારી એવી વાછરડી તમારા ઘરે પણ જન્મી શકે છે આ જે વાછળી છે એની બે વાછડીઓ છે એક આ વાછડી છે અને એક બીજી વાછડી પણ તમને દેખાડીશ પશુપાલક મિત્રો આજે પહેલાં વેતરની વાછળીની વાત કરું પશુપાલક મિત્રો તો આ પહેલા વેતરની વાછડી છે જે નવ નંબરની જે ગા તમે જોઈ એની જ આ વાછળી છે આને પણ આપણે રજિસ્ટ્રેશન કરેલું છે તમે જોઈ શકો છો આ પણ ખૂબ સારી એવી વાછળી છે અને હાલ અત્યારે આને પણ સાડા આઠ મહિના પ્રેગ્નેન્ટ છે આ ટૂંક સમયની અંદર જ વીહા છે એટલે આનું આપણે મિલ્ક પ્રોડક્શન પણ જોઈ લઈશું જેથી કરીને આપણને ખ્યાલ આવશે કે સાબરમતી આશ્રમ ગીર ગૌશાળા દ્વારા જે કાંઈ બીજદાન કરવામાં આવે છે એ ખૂબ સારા હોય છે અને મિલ્ક પ્રોડક્શન તેમજ ગીર ઓલાદમાં એમ કહી શકાય કે સારામાં સારું પરફોર્મન્સ એસએજી દ્વારા પશુપાલક મિત્રોને ત્યાં આપવામાં આવે છે આઈ હોપ તમને આ વિડીયો ખૂબ ગમે હોય છે પશુપાલક મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ જરૂર કરજો મળીશું એક નવા વિડીયોની સાથે વિડીયોની અંદર જો તમે પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનથી દબાવી નાખજો જેથી કરીને આવનારી દરેક પશુપાલન વ્યવસાયની નવી નવી વિડીયોઝ તમને મળતી રહે આજે પણ એક વિડીયો અપલોડ કરેલો છે જેની અંદર તમારા પશુની અંદર જો સફેદ બગાડ આવતો હોય તો દેશી ઉપચાર તરીકે આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરી શકીએ એ વિડિયો પણ આઈ બટન ઉપર મૂકેલો છે તો જોવાનું ના ભૂલતા ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર